નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવમાં આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર દસ ગુરુત્વાકર્ષણ ધક્કા વિશે વાત કરી ચૂક્યા છીએ હવે દબાણ વિશે વાત કરવાની છે કે દબાણ એટલે શું એમનું સૂત્ર શું છે દબાણ અધિશ રાશિ છે કે સદીશ રાશિ અને એમનો એસા એકમ છે એ જણાવવાનો છે કે પદાર્થની સપાટી ઉપર એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબરૂપે લાગતો જે બળ છે એટલે કે ધક્કો છે એને સપાટી ઉપર લાગતું દબાણ પણ કહે છે પદાર્થની સપાટી ઉપર એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબરૂપે લાગતું જે બળ છે એને આપણે સપાટી ઉપર લાગતું દબાણ કહીએ છીએ અને દબાણની વ્યાખ્યા પરથી એમનું સૂત્ર શું મળે તો કે દબાણ એટલે કે કેપિટલ પી બરાબર ધક્કો એટલે કે કેપિટલ એફના છેદમાં ક્ષેત્રફળ કેપિટલ એ એટલે કે દબાણ બરાબર ધક્કોના છેદના ક્ષેત્રફળ જેને આપણે સમીકરણ નંબર એક કહીએ હવે જે ધક્કો એફ છે એ ક્ષેત્રફળ કહ્યું તો કે એ એમને લંબરૂપે લાગતું બળ છે દબાણ કેવી રાશિ છે તો કે અદિશ રાશિ છે અને દબાણનો એસઆઈ એકમ તો કે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે કારણ કે ન્યૂટન છે એ ધક્કાનો એકમ છે અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર છે તો ન્યૂટન મીટર સ્ક્વેર એ કોનો તો કે દબાણનો એકમ થાય ફ્રેન્ચ વૈજ્ઞાનિક પાસ્કલના માનમાં આ એકમને પાસ્કલ વડે પણ દર્શાવવામાં આવે છે એટલે કે એક પાસ્કલ બરાબર એક ન્યૂટન મીટર સ્ક્વેર ત્યાર પછી છે દબાણની વ્યાખ્યા આપો અને આપેલ બળ માટે ક્ષેત્રફળમાં વધારો કે ઘટાડો થાય તો દબાણમાં શો ફેરફાર થાય છે તે સમજાવો અને યોગ્ય ઉદાહરણ આપો કે પદાર્થની સપાટી ઉપર એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબરૂપે લાગતું જે બળ છે તે સપાટી ઉપર લાગતું દબાણ દર્શાવે છે દબાણ બરાબર આપણે જાણીએ છીએ કે ધક્કોના છેદમાં ક્ષેત્રફળ ધક્કો એફ એ કેવું તો કે સપાટી જે એ છે ક્ષેત્રફળ જે એ છે એમને લંબરૂપે લાગતું બળ છે હવે સમીકરણ નંબર એક છે એમના ઉપરથી આપણે શું કહી શકીએ તો કે આપેલ બળ એટલે કે કેપિટલ એફ માટે જો ક્ષેત્રફળનું મૂલ્ય શું કરવામાં આવે ઘટાડવામાં આવે તો દબાણનું મૂલ્ય શું થાય તો કે વધે કારણ કે જેમ છેદ નાનો એમ અંશ જેમ આ જેમ છેદ નાનો એમ જવાબ કેવો તો કે મોટો મળે ક્ષેત્રફળ વધતું જાય તો દબાણ ઘટતું જાય એને આપણે ઉદાહરણ દ્વારા જોઈએ કે કાપવા માટેના વપરાતા ઓજારોની ધાર છે તીક્ષ્ણ રાખવામાં આવે છે જેમ કે છરી ચપ્પુ કુહાડી ટાંકણી ખીલી વગેરેને અણી તીક્ષ્ણ રાખવામાં આવે છે જેથી તેમના ઉપર ઓછું બળ લગાડીએ તો પણ આ બળ તેમની અણીના નાના ક્ષેત્રફળ ઉપર લાગે અને વધારે દબાણ છે એ ઉત્પન્ન કરે છે હવે સમીકરણ એક પરથી કહી શકાય કે આપેલ જે બળ છે એ જો ક્ષેત્રફળનું મૂલ્ય વધારવામાં આવે તો દબાણનું મૂલ્ય કેવું થાય તો કે ઘટે કારણ કે છેદ જેમ મોટો એમ જવાબ નાનો ઉદાહરણ સ્વરૂપે જોઈએ કે બહુમાળી મકાન અથવા તો ડેમના પાયા છે એ ખૂબ જ પહોળા રાખવામાં આવે છે કારણ કે એમના ઉપર આખી આખી બિલ્ડિંગનો અથવા તો ડેમનો જે ભાર છે એ રહેલો હોય છે ત્યાર પછી તો કે ભારવાહક ટ્રકમાં પૈડા જે છે એમની સંખ્યા વ્હીલ છે એમની વધારે રાખવામાં આવે છે જેથી કરીને દબાણ છે એ સહન થઈ શકે સર્કસનો જે કલાકાર છે એ પોતાની છાતી ઉપર હાથી પગ મૂકે તે પહેલાં મોટું એક લાકડાનું પાટિયું રાખે છે જેથી દબાણ એમના ઉપર આવે રણમાં સરળતાથી દોડી શકે છે સેનાની ટેન્ક કે જેનું વજન એક હજાર ટનથી પણ વધારે છે તે એક સતત ગતિ કરતી ચેઇન ઉપર ટકી શકે છે આ બધાનું ક્ષેત્રફળ ઉપર આધારિત આ બધા ઉદાહરણો છે ત્યાર પછી છે તરલ એટલે શું તરલ વડે લાગતું જે દબાણ છે અને ઘન પદાર્થ વડે લાગતું જે દબાણ છે એ બંને વચ્ચે શું ડિફરન્સ હોય ભેદ શું છે તો કે જે વહી શકે છે તેને આપણે શું કહીએ છીએ તરલ કહીએ છીએ એટલા માટે વાયુ અને પ્રવાહી બંને કેવા છે તરલ છે ઘન પદાર્થોની જેમ તરલ પણ બળ એટલે કે વજન છે એ લગાડે છે ઘન પદાર્થને જે સપાટી ઉપર રાખવામાં આવે તેના ઉપર તે દબાણ લગાડે છે જ્યારે તરલને જે પાત્રમાં રાખવામાં આવે તેના તળિયા ઉપર અથવા તો તેની દરેક દિવાલ ઉપર એ શું કરે દબાણ લગાડે છે પાણીને એક ડોલમાં ભરીએ ડોલના તળિયા ઉપર પણ દબાણ લાગે એમની આજુબાજુની જે સપાટી છે દિવાલ છે એમના ઉપર પણ દબાણ લગાડે છે હવે તો કે ઉત્પ્લાવકતા અને ઉત્પ્લાવક બળ શું છે કોને કહેવાય એ સમજાવવાનું છે તો કે પ્રવાહીમાં અદ્રાવ્ય હોય તેવા પદાર્થને પ્રવાહીમાં અંશતઃ કે સંપૂર્ણપણે ડુબાડવામાં આવે ત્યારે તે પદાર્થની ઉપરની સપાટી ઉપર લાગતા જે અધો દિશામાંના દબાણ કરતાં નીચેની સપાટી ઉપર લાગતા ઉર્ધ્વ દિશામાંના દબાણનું મૂલ્ય વધારે હોવાથી તેના પરિણામી અસરરૂપે પદાર્થ ઉપર ઉર્ધ્વ દિશામાં બળ લાગે છે કે કોઈ પણ પ્રવાહી છે એમાં અદ્રાવ્ય હોય એવો પદાર્થ પ્રવાહીમાં કેવો તો કે અંશત અંશતઃ એટલે કે થોડો ઘણો અથવા તો સંપૂર્ણ જ્યારે એને ડૂબાડવામાં આવે ત્યારે જે તે પદાર્થની ઉપરની સપાટી પર જે પદાર્થ હોય એમની જે ઉપરની સપાટી છે એમના ઉપર જે લાગતું અધો દિશામાંનું દબાણ છે એમના કરતાં જેમની જે તે પદાર્થ છે એની નીચેની સપાટી ઉપર ઉર્ધ્વ દિશામાં જે બળ લાગે છે એ દબાણનું મૂલ્ય કેવું છે વધારે છે એટલે એમના પરિણામે શું આપણને અસર થાય છે તો કે ઉર્ધ્વ દિશામાં બળ છે એ વધારે લાગે છે જેના પરિણામે પ્રવાહી દ્વારા પદાર્થની સહેજ ઉપર તરફ ધકેલાય છે ને આથી પદાર્થ કેવો લાગે હળવો લાગે છે સપાટી ઉપર થોડો તરતો એવું લાગે છે જ્યારે પ્રવાહીમાં ડૂબેલા પદાર્થને પ્રવાહી દ્વારા ઉપરની તરફ ધકેલવાના ગુણધર્મને આપણે શું કહીએ છીએ ઉત્પ્લાવકતા ઉત્પ્લાવકતા કહીએ છીએ બળ કોને કહેવાય તો કે પ્રવાહીમાં મૂકેલા પદાર્થ ઉપર પ્રવાહી દ્વારા જ્યારે ઉર્ધ્વ દિશામાં લાગવામાં આવે છે બળ એમને આપણે ઉત્પ્લાવક બળ તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી છે એક પાતળી અને મજબૂત દોરીથી બનેલા પટ્ટાની મદદથી સ્કૂલ બેગને ઉપાડવું કામ મુશ્કેલ હોય છે કેમ સ્કૂલ બેગમાં જે પટ્ટા આવેલા છે એ મોટા હોય છે તો કે જ્યારે સ્કૂલ બેગને હાથ વડે અથવા તો ખંભા વડે ઉંચકવામાં આવે ત્યારે હાથ પર કે ખંભા ઉપર લાગતું જે બળ છે એ કોના જેટલું હોય તો કે સ્કૂલ બેગનું જેટલું વજન હોય એટલું હોય છે બેગના પટ્ટા પહોળા રાખવાથી બેગનું જે આખું વજન છે એ વિદ્યાર્થીના હાથ ઉપર અથવા તો એમના ખંભા ઉપર પોહળા પટ્ટા પર આવે છે જેમના લીધે તો કે પરિણામી જે ક્ષેત્રફળ છે એ કેવું છે વધારે છે એટલે જે તે દબાણ છે એ કેવું તો કે વિદ્યાર્થીના હાથ ખંભા ઉપર ઓછું દબાણ અનુભવાય છે અને સરળતાથી વિદ્યાર્થી છે એ બેગ ઉંચકી શકે છે એટલા માટે જ જે બેગ છે એમના પટ્ટા પહોળા રાખવામાં આવે છે હવે ઉત્પલાવકતાનું તમે શું અર્થઘટન કરશો તો કે જ્યારે કોઈ પદાર્થને આપેલ પ્રવાહીમાં અંશતઃ કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે છે ત્યારે પ્રવાહી દ્વારા પદાર્થ ઉપર જે ઉર્ધ્વ દિશામાં બળ લગાડવામાં આવે છે જેને આપણે શું કહીએ છીએ ઉત્પ્લાવકતા બળ કહીએ છીએ પ્રવાહીના જે ગુણધર્મને લીધે ઉત્પ્લાવક બળ લાગે છે એને આપણે ઉત્પ્લાવકતા કહીએ છીએ હવે પાણીની સપાટી ઉપર કોઈ પદાર્થને રાખવામાં આવે તો તે તરે છે કે ડૂબે છે પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાના મૂલ્યો વડે નક્કી કરી શકીએ છીએ કે પદાર્થ પાણીમાં તરશે કે ડૂબશે જો પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી હોય તો તે પદાર્થથી પાણીમાં તરે છે અને જો પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતાં કેવી હોય વધારે હોય તો એ પદાર્થ છે પાણીમાં ડૂબી જાય છે એટલા માટે જ જે કાગળની હોડી છે એ પાણીમાં ઉપરની સાઈડ તરે છે શું કામે તો કે કાગળની જે ઘનતા છે પદાર્થની જે ઘનતા છે એ પાણી કરતાં કેવી છે ઓછી છે જ્યારે કોઈ પથ્થર લેવામાં આવે એ પાણીમાં ડૂબી જાય શું કામે તો કે પથ્થરની જે ઘનતા છે એ પાણીની ઘનતા કરતાં વધી જાય છે એટલા માટે ડૂબી જાય છે ત્યાર પછી છે આર્કિબિડીઝનો સિદ્ધાંત આપો અને એમના ઉપયોગો જણાવો આર્કિબિડીઝે શું સિદ્ધાંત આપ્યો હતો તો કે જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં આંશિક કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે ત્યારે તેના ઉપર લાગતું પ્રવાહીનું જે ઉત્પ્લાવક બળ છે એ તેણે વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું હોય છે એમના ઉપયોગો શું છે તો કે વહાણ અને સબમરીનની રચના કરવામાં આવે છે એમના લીધે દૂધની શુદ્ધતા માપવા માટેના જે લેક્ટોમીટર છે એમાં સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે પ્રવાહીની ઘનતા શોધવા માટેના જે હાઇડ્રોમીટર છે એમાં પણ આનો ઉપયોગ કરવામાં આવે છે આર્કિમિડિઝના સિદ્ધાંતની મદદથી ઘન કે પ્રવાહીની વિશિષ્ટ ઘનતા અનિયમિત આકારના પદાર્થનું કદ અને પદાર્થના દ્રવ્યમાં રહેલી ભેળસેળ મિશ્ર ધાતુના ઘટક દ્રવ્યોનું પ્રમાણ વગેરે આપણે જાણી શકીએ છીએ ત્યાર પછી છે એક વજન કાંટા ઉપર તમારું વજન કેટલું તો કે બેતાલીસ ન્યૂટન છે નોંધાય છે શું તમારું દળ બેતાલીસ ન્યૂટન કરતા વધારે કે ઓછું છે તો કે બેતાલીસ ન્યૂટન કરતા વધુ હોય છે શું કામે તો કે કારણ કે વજન વજનકાંટો એક પ્રકારનું કેવું છે સ્પ્રિંગ બેલેન્સ છે જે વસ્તુનું શું માપે વજન માપે છે દળ નહીં જ્યારે આપણે વજન કાંટા ઉપર ઊભા રહીએ છીએ ત્યારે આપણું વજન એટલે કે આપણા પર લાગતું પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ કેવું તો કે શિરોલંબ અધો દિશામાં હોય છે પણ હવા દ્વારા આપણા શરીર ઉપર લાગતું જે ઉત્પલાવક બળ છે એ શિરોલંબ કઈ દિશામાં તો કે ઉર્ધ્વ દિશામાં હોય છે તેથી આપણું દેખીતું વજન સાચા વજન કરતાં કેવું હોય છે હંમેશા ઓછું હોય છે વજન કાંટો છે એ દેખીતું વજન માપે છે તેથી આપણું આપણું સાચું જે કંઈ વજન છે એ કેટલું તો કે બેતાલીસ ન્યૂટન કરતા કેવું હશે વધારે હશે ત્યાર પછી છે તમારી પાસે રૂ ભરેલો જે કોથળો છે અને લોખંડનો સળિયો છે તેમને આપણે વજન કાંટા ઉપર મૂકીએ તો બંનેનું દળ કેટલું તો કે સો કિલોગ્રામ નોંધાય છે વાસ્તવમાં એક પદાર્થ બીજા પદાર્થ કરતાં કેવો છે ભારે છે તો શું તમે કહી શકશો કે કયો પદાર્થ ભારે છે અને કેમ રૂની ઘનતા છે એ લોખંડની ઘનતા કરતાં ઓછી છે એ આપણે ખબર છે એમના લીધે તો કે સો કિલોગ્રામ દળવાળા રૂનું કદ સો કિલોગ્રામ દળવાળા લોખંડના કદ કરતાં વધારે હશે કારણ કે સો કિલોગ્રામ તમે રૂ લ્યો તો એ સાઇઝમાં મોટું થાય તો કે સો કિલોગ્રામવાળો લોખંડનો સળિયો લ્યો તો એ નાનો થાય છે વધુ કદના કારણે સો કિલોગ્રામ દળવાળું જે રૂ છે એ સો કિલોગ્રામ દળવાળા લોખંડના કરતાં વધારે હવાનું વિસ્થાપન કરશે સ્થાનાંતરણ કરશે કારણ કે એમની જગ્યા વધારે જોશે એટલા માટે તેથી રૂ ઉપર હવા દ્વારા લાગતું જે ઉત્પ્લાવક બળ છે એ કોના કરતાં તો કે લોખંડ કરતાં વધારે હશે કારણ કે રૂઈએ છે એ વધારે સપાટી રોયકી છે હવાના સંપર્કમાં વધુ આવે છે પરિણામે વજન કાંટો છે એ ખરેખર જે દેખીતું વજન છે એ માપે છે તેથી લોખંડ કરતાં રૂનું વજન શું તો કે વધુ બતાવે છે કારણ કે એ હવાના સંપર્કમાં વધારે આવ્યું હોય છે હવે વસ્તુનું સાચું વજન કઈ રીતના કરી શકીએ તો કે વસ્તુનું જે દેખીતું વજન હોય એ પ્લસ જેમના ઉપર ઉત્પ્લાવક બળ લાગે આ બંનેનો સરવાળો કરવામાં આવે તો વસ્તુનું સાચું વજન છે એ મળી જાય છે તેથી જ હવામાં જે સો કિલોગ્રામ દળવાળા રૂનું સાચું વજન છે એ હવામાં માપેલા લોખંડ કરતાં કેવું હશે વધારે હશે હવે સાપેક્ષ ઘનતાની વાત કરવાની છે કે પદાર્થની ઘનતા અને સાપેક્ષ ઘનતા શું છે તો કે પદાર્થની ઘનતા જોઈએ પદાર્થની દળ અને તેના કદના ગુણોત્તરને આપણે શું કહીએ છીએ પદાર્થની ઘનતા કહીએ છીએ દળ અને કદનો ગુણોત્તર લઈએ અને જે મૂલ્ય મળે એ શું બતાવે ઘનતા બતાવે એટલે જ ઘનતા બરાબર શું લખી શકાય તો કે દળ ભેંગા કદ અને ઘનતા છે એ કેવી તો કે અદિશ રાશિ છે ઘનતાનો એકમ તો કે કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે અને ઘનતાનો આધાર દબાણ અને કેમના ઉપર તાપમાન ઉપર રાખે છે આપેલ વિશિષ્ટ પરિસ્થિતિમાં પદાર્થની ઘનતા છે બદલાતી નથી તેથી આ પદાર્થની ઘનતા એ તેનો કેવો તો કે લાક્ષણિક ગુણધર્મ છે અલગ અલગ દ્રવ્યના પદાર્થની ઘનતા કેવી હોય અલગ અલગ હોય છે જેમ કે સોનાની ઘનતા તો કે ઓગણીસ હજાર ત્રણસો કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે જ્યારે પાણીની ઘનતા તો કે એક હજાર કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે પાણીની ઘનતા એક હજાર કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે તેમનો એમનો અર્થ શું થાય તો કે એક મીટર ઘન કદ ધરાવતા પાણીનું દળ કેટલું તો કે એક હજાર કિલોગ્રામ થાય એક મીટર ઘન આટલું કદ જ્યારે પાણીનું હોય ત્યારે પાણીનું દળ કેટલું તો કે એક હજાર કિલોગ્રામ થાય આ પાણીની ઘનતા સૂચવે છે ઘનતા વડે આપેલ પદાર્થના હલકાપણા અને ભારેપણાનો શું આવે ખ્યાલ આવે છે અને પદાર્થની ઘનતાનો ઉપયોગ કરીને પદાર્થની જે શુદ્ધતા છે એ નક્કી કરી શકીએ છીએ હવે પદાર્થની સાપેક્ષ ઘનતા જોઈએ તો કે પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાના ગુણોત્તરને પદાર્થની શું કહેવાય સાપેક્ષ ઘનતા કહેવાય સાપેક્ષ મતલબ કોકની સાથે કમ્પેરિઝન કરીએ છીએ હવે સાપેક્ષ ઘનતા બરાબર તો કે પદાર્થની ઘનતા એને ભાઈકા પાણીની ઘનતા કરવામાં આવે તો જે તે પદાર્થની આપણને સાપેક્ષ ઘનતા મળે છે સાપેક્ષ ઘનતા એ બે ઘનતાનો ગુણોત્તર હોવાથી કેવો છે એકમ રહિત છે એમને કોઈ એકમ હોતો નથી સોનાની સાપેક્ષ ઘનતા જોઈએ તો સોનાની સાપેક્ષ ઘનતા બરાબર તો કે સોનાની ઘનતા છેદમાં પાણીની ઘનતા સોનાની ઘનતા આપણે જાણીએ છીએ ઓગણીસ હજાર ત્રણસો કિલોગ્રામ પ્રતિ મીટર ઘન અને પાણીની જે ઘનતા છે એ એક હજાર કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે તો એમની ઘનતા સોનાની ઘનતા કેટલી મળે સાપેક્ષ ઘનતા તો કે ઓગણીસ પોઈન્ટ ત્રણ કારણ કે કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે એ ઉડી જાય હવે આપણે જે આપેલ પદાર્થ છે એમની સાપેક્ષ ઘનતા વડે આપેલ પદાર્થ પાણી કરતાં કેટલો ભારે છે એ આપણે જાણી શકીએ છીએ સોનાની ઘનતા ઓગણીસ પોઈન્ટ ત્રણ છે એનો મતલબ શું તો કે સોનું તેટલા જ કદના પાણી કરતાં ઓગણીસ પોઈન્ટ ત્રણ ગણું ભારે છે એટલે કે જેટલું પાણી લ્યો એની સામે એટલું સોનું લેવામાં આવે તો સોનું પાણી કરતાં કેટલું તો કે ઓગણીસ પોઈન્ટ ત્રણ ગણું વધારે ભારે હોય છે પાણીની સાપેક્ષ ઘનતા એક છે તેથી જો આપેલ પદાર્થની સાપેક્ષ ઘનતા એક કરતાં વધુ હોય તો તે પદાર્થ પાણીમાં ડૂબી જશે અને જો પદાર્થની સાપેક્ષ ઘનતા એક કરતાં ઓછી હોય તે પાણી ઉપર શું કરશે તરવા લાગશે તો આ વાત થઈ ચેપ્ટર નંબર દસની એના પછી આપણે વધારે નવું ચેપ્ટર next josu